नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय गुजराती पाठ नंबर 7 देशभक्त जगड़ूसा आ पाठनो अभ्यास करवाना छे, जेना लेखक रमनलाल सोनी छे। तेमनो जन्म 1908 अने मृत्यु 2006 मां थयुं हतुं। लेखकनो टूंकमां परिचय जोईए। रमनलाल पीतांबरदास सोनीनो जन्म अरवली जिल्लाना मोडासा तालुकाना कोकापुर गाममां थयो हतो। બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે। રવિન્દ્રનાથ ઠાકોર અને શરદબાબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। વિશેષ તેઓ બાળકાવ્યો, બાળવાર્તાઓ અને બાળનાટકોના સર્જક તરીકે જાણીતા છે। તેમની સાહિત્ય સેવા માટે 1996માં રંજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો। વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંતસાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે કે તેમણે ઘણું બધું સાહિત્ય સર્જન કરેલું છે। હવે આપણે પાઠનો ટૂંકમાં પરિચય જોઈએ। આખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે। દાનવીર ભામાસાની જેમ એક જગડુસા પણ નગરસેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે। આપ બડે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુસાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે આ નાટક દ્વારા કરાવ્યો છે। હવે આપણે પાઠને વાંચન દ્વારા સમજીએ। સ્થળ છે પાટણ। પાટણના રાજા વિશળદેવનો દરબાર। રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે। આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે। રાજાની સામે રાજજોશી ટીમ્પનું પહોળું કરીને બેઠા છે। તે આંગળીના વેડા પર આંકડા માંડે છે। અહીં આગળી રાજા વિશળદેવનો દરબાર ભરાયેલો છે અને ત્યાં આગળી દરેક જેટલા દરબારમાં બેઠા છે એ બધા જ ઉદાસ છે, અને એમાં રાજાની સામે રાજજોશી એટલે કે જે રાજ્યનો જે જોશી છે ને તે ટીમ્પનું પહોળું કરીને એટલે કે ટીમ્પણું એટલે પંચાંગ, જેમાં આપણે મુહૂર્તો જોઈએ ને તેને પંચાંગ કહેવાય, તો એને અહીંયા આગળ ટીમ્પણું નામ આપ્યું છે। તો એ ટીમ્પણું પહોળું કરીને બેઠા છે અને તે આંગળીના વેડા પર આંકડા માંડે છે। તો અહીંયા આંગળીના વેડા એટલે શું કે આંગળી ઉપરની સાંધા આગળની રેખા। રાજા કહે છે, તે જોશીજી આ વર્ષે વરસાદ નથી કે શું? જોશી કહે છે, મહારાજ મને થાય છે કે કાળવાની ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? એટલે અહીંયા આગળ રાજા જ્યોતિષ જે છે એને પૂછે છે કે શું આ વર્ષે પણ વરસાદ નથી? ત્યારે જોશી શું કહે છે કે મહારાજ કાળવાણી એટલે ભયંકર આફત ભરી ભવિષ્યવાણી, એટલે એમ કે આવું બોલતા પહેલાં અમારી જીભ કેમ કપાઈ જતી નથી, કારણ કે એ જેમને પંચાંગ જોયું એમના પરથી એમને ખ્યાલ આવી ગયો અને એટલા માટે એ કહે છે કે આવું ખરાબ બોલતા પહેલાં મારી જીભ કેમ કપાતી નથી। રાજા કહે છે, હું સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી। એટલે રાજા કહે છે, હા હવે મને ખબર પડી ગઈ કે તમે શું બોલવાના છો, હવે તમારે કંઈ બોલવાની જરૂર નથી। એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે, અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ। રાજા કહે છે કે મારી રાંકડી રૈયત ભૂખે મરે છે। તો અહીંયા છે રાંકડી એટલે ગરીબડી, રૈયત એટલે પ્રજા, જે ગરીબ પ્રજા છે તે ભૂખે મરે છે। હવે તો એક આશા જગડુસાની રહી છે, પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છે ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ। એટલે અહીંયા આગળ રાજાએ પ્રધાનને જે શેઠ છે જે જગડુસા તેમને લેવા માટે કચ્છ મોકલાવ્યા છે। દરવાન પ્રવેશી રાજાને પ્રણામ કરી બોલ્યો, મહારાજ કચ્છના સહસોદાગર શેઠ જગડુસા પધાર્યા છે, પ્રધાનજી પણ સાથે જ છે। રાજા એકદમ ઉત્સાહમાં આવીને બોલ્યા, એકદમ એમને અંદર લઈ આવો। એટલે રાજા ખુશ થઈ ગયા, કારણ કે સહસોદાગર જે છે અહીંયા ઘડી ફળ છે સહસોદાગર, સહસોદાગર એટલે મોટો રૂઆબદાર વેપારી, જે ખૂબ જ મોટો વેપારી હોય તેને સહસોદાગર કહેવાય। એટલે રાજા કહે છે, જાઓ એને અંદર લઈ આવો। દરવાન નમ્રતાથી બોલે છે, મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુસા સહસોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે, એટલું બોલીને અટકી જાય છે। એટલે અહીંયા આગળ જે દરવાન છે તે શું કહે છે, એકદમ નમ્રતાથી વાત કરે છે કે મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુસાનો સત્કાર તમારે કરવો જોઈએ।
राजा कहे छे, समझो समझो, एमना सत्कार माटे मारे ज सामा जवू जोईए। सामा एटले एमनी सामे। प्रधानजीनी वात साची छे। राजा गादी उपरथी ऊभो थई जाय छे, आखी कचेरी ऊभी थई जाय छे। एटले राजा जेवा ऊभा थया એવો દરબારમાં જેટલા લોકો બેઠા હતા એ બધા જ ઊભા થઈ ગયા। પછી રાજા ઝઘડુસાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર બની જાય છે। સામેથી પ્રધાન ઝઘડુસાને લઈને આવે છે। ઝઘડુસાને જોઈ રાજા ઝડપથી પગલા ભરી એની સામે જાય છે। એટલે રાજા જ્યારે ઝઘડુસાને પ્રધાનની સાથે આવતા જુએ છે તો ઝડપથી ચાલે છે, અને તેવી જ રીતે ઝઘડુસા પણ ઝડપ કરે છે। બંને એકબીજાને વહાલથી ભેટે છે। પછી રાજા ઝઘડુસાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે। જ્યાં આગળી રાજાની ગાદી છે ત્યાં આગળી લઈ જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે। બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે। એટલે રાજા અને પેલા ઝઘડુસા આવે છે તો બધા જ ઊભેલા જ હોય છે, અને જ્યારે રાજા અને ઝઘડુસા બેઠા ત્યાર પછી બધા જ પોતાના આસન પર બેસે છે। ઝઘડુસા બોલ્યા, મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? રાજા કહે છે, સુખ દુઃખની વાતો કરવા શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે। એટલે કારમો દુકાળ એટલે એકદમ ખરાબ સમય ચાલી રહ્યો છે। ઝઘડુસા કહે છે કે એકલા ગુજરાતની કાં વાત કરો છો, આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે। એટલે કે એકલા ગુજરાતમાં નથી, આખા હિન્દુસ્તાનમાં દુકાળ છે, એટલે કે ખરાબ પરિસ્થિતિ છે। સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેક કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે, અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે કે લોકો કેવા મરી રહ્યા છે, કે પાંદડા જેમ પાનખરની ઋતુમાં સુકાઈને ખરી જાય છે તેમ માણસો પણ ભૂખથી મરે છે। વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે। 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકો રોટલો કાઢી ખાય છે। એટલે અહીંયા આગળ એવી પરિસ્થિતિ છે કે લોકો પોતાના દીકરાના હાથમાંથી પણ ખાવાનું લઈને ખાઈ જાય છે। તો અહીંયા ઘડી એક રૂઢિપ્રયોગ છે કે 7 ખોટનો દીકરો હોવું, એટલે કે ખૂબ લાડકો હોવું, અથવા તો એકનો એક દીકરો હોવું। મુઠ્ઠી ધન સારું મા બાપ છોકરાને વેચે છે, કે થોડાક ખાવાના માટે મા બાપ પોતાના છોકરાને વેચી દે છે, સી ખબર શું થવા બેઠું છે। રાજા કહે છે, રામજી રાખશે તે રહેશે, એટલે એમ કે ભગવાનની ઈચ્છા હશે ને જેનું આયુષ્ય હશે તે રહેશે, પણ હવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે। રૈયત મેં પહેલાં જ કીધું ને કે રૈયત એટલે પ્રજા, કે પ્રજાને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે। ઝઘડુસા બોલે છે કે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે, કે તમારા જેવા પ્રજા પર પ્રેમ રાખનાર વ્યક્તિને આવા શબ્દો શોભે। અહીંયા પ્રજાવત્સલ એટલે કે પ્રજા પર પ્રેમ રાખનાર, મને એ સાંભળી બહુ આનંદ થાય છે। એટલે એમ કે તમારું આવું વાક્ય સાંભળી મને આનંદ થાય છે। મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે, એટલે કે તમે તમારા ધનના ભંડાર અને કોઠાર એટલે અનાજના જે કોઠાર છે તે પ્રજા માટે ખુલ્લા મૂક્યા છે, એવું મેં સાંભળ્યું છે। રાજા કહે છે કે મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા, હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારો એ ખાલી ખમ પડ્યા છે। એટલે રાજાએ જે પ્રજા માટે અન્નના કોઠારો હતા તે આમ ખુલ્લા મૂકી દીધા હતા, તે હવે ખાલી થઈ ગયા છે, અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊનો ને ઊનો જ છે, એટલે કે એ લોકોના પેટ હજુ ખાલી જ છે। ધાર્યું હતું કે 8 સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, કે વિચાર્યું હતું કે આ વર્ષે 8 સાલ એટલે આ વર્ષે વરસાદ આવશે ને બધું સારું થઈ જશે, પણ વરસાદ આવ્યો નહીં અને અધૂરામાં પૂરું તીડ પડ્યા। એટલે કે વિચાર્યું હતું કે વરસાદ આવશે પણ વરસાદ તો આવ્યો નહીં અને ઉપરથી તીડ પડ્યા। તીડ એટલે પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાડો જીવ, અને લોકો ત્રાહિમામ પોકારે છે, એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો। ઝઘડુસા બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી, એટલે ઝઘડુસા જે લોકો બહાર બોલતા હોય છે તે લોકોનો અવાજ સાંભળીને કહે છે કે આ લોકો એટલા ભૂખ્યા છે કે એ લોકોનો અવાજ પણ નીકળતો નથી। રાજા, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, એટલે એમ કે આ બધાનું જે દુઃખ છે એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં, ત્યારે હું મૂંઝાયો એવે વખતે તમે યાદ આવ્યા કે આ લોકોનું દુઃખ હવે મારાથી જોવાતું નથી અને એના નિવારણ માટે કશો જ રસ્તો ના દેખાયો, ત્યારે મેં તમને યાદ કર્યા। ઝઘડુસા નવાઈ પામી, હું યાદ આવ્યો કેવી રીતે?
राजा कहे छे, मारा सांभळવામાં આવ્યું છે કે પાટણમાં જગડુસાની માલિકીની કેટલી કનાજની વખારો છે, કે મેં સાંભળ્યું છે કે તમારા નામની ઘણી બધી વખારો છે. જગડુસા કહે છે, જગડુસાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કઈ ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. એટલે જગડુસા શું કહે છે કે તમે ભલે સાંભળ્યું હોય કે જગડુસાની માલિકીની વખારો છે, પણ એવી કોઈ વખારો મેં કોઈ જગ્યાએ રાખી નથી. રાજા કહે છે, તો અમે સાંભળ્યું એ શું? જગડુસા કહે છે, કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને, એટલે એમ કે તમારે સાંભળવામાં ભૂલ થઈ હશે કંઈક. રાજા કહે છે, વખારો આપની છે અને છતાંય આપની માલિકીને નથી, એમ આપનું કહેવું છે? એટલે એમ કે વખારો તમારી છે, પણ તમારે એવું કહેવું છે કે એ તમારી માલિકીની નથી. જગડુસા કહે છે, વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. એટલે જગડુસા શું કહે છે, હા વખારો મારી છે એ માટે કોઈ શંકા નથી. રાજા કહે છે, અને એ વખારોમાંનું અનાજ? જગડુસા કહે છે, એ અનાજ મારું નથી, કે વખારો ભલે મારી છે પણ એની અંદરનું અનાજ મારું નથી. રાજા હતાશ બની જઈ અને બોલે છે કે એ અનાજ તમારું નથી તો શું તમે કોઈને દઈ દીધું છે? કોણે દીધું? ક્યારે દીધું? હું તમને એના મોહ માંગ્યા દામ આપત. એટલે રાજા એકદમ ઉદાસ થઈ જાય છે, કારણ કે જગડુસા શું કહે છે કે વખારો બધી મારી છે પણ એ વખારોની અંદર જે અનાજ છે ને એ મારું નથી. રાજા એકદમ દુઃખી થઈ જાય છે અને કહે છે કે તો એ અનાજ કોનું છે, એમ તમે કોને આપી દીધું, અને જેને આપ્યું હોય એનું નામ મને કહો, તો એની પાસેથી હું પૈસા લઈને એ અનાજ લઈ લઈશ, એ જેટલા પૈસા કહેશે એટલા હું એને આપી દઈશ. જગડુસા કહે છે, એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે, મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને કે એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. એટલે શું કહે છે કે અનાજ મેં મારું નથી એ મને ખબર છે અને એ વાત ચોક્કસ જ છે, પણ મેં કોણે આપ્યું છે અને ક્યારે આપ્યું છે એ તમારે જો જાણવું હોય તો એ વખારોને તમે ખોલાવો અને તપાસ કરો. રાજા કહે છે, કેવી રીતે ખબર પડશે? જગડુસા કહે છે, એમ જ ખબર પડશે, દરેકે દરેક વખારની અંદર ભીંતપત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જડાવેલો છે, તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું લખેલું છે, કે તમે જો તમને જાણવું હોય તો તમે એમ ત્યાં જઈ અને દરેક વખારને ખોલાવો ને એની અંદર જે ભીંતપત્ર, એટલે ભીંતની ઉપર લખેલું છે તાંબાના પત્રા ઉપર, જે આપણે ભીંતપત્ર કોને કહીએ કે સમાચાર વગેરેની જાહેરાત માટે જે લખાણ લખવામાં આવે ને ભીંત ઉપર, તેને ભીંતપત્ર કહેવામાં આવે છે. તો અહીંયા ભીંતપત્ર ઉપર શું લખ્યું છે, એ બી કેવા પત્ર ઉપર? તાંબાના પત્ર ઉપર, કે અનાજના માલિક કોણ છે એ લખેલું છે. રાજા કહે છે, ઠીક છે ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. કે રાજા શું કહે છે કે ભલે જેની માલિકી એનું નીકળશે હું તેની પાસે જઈશ અને કહીશ કે સુકળ, સુકળ એટલે સારો સમય, જ્યારે સારો સમય આવશે ત્યારે એક એક દાણાના બદલામાં મોતી આપીશ, પણ અત્યારે મારી ઉપર દયા કરીને મને અનાજ આપે. જગડુસા કહે છે, જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે, કે જે રાજાને પોતાની પ્રજાની પ્રત્યે આટલો સુખ દુઃખનો ખ્યાલ છે એને અનાજ ચોક્કસ મળશે. રાજા બોલે છે, મળી રહેશે? કોટવાલજી જાઓ, વખારો ઉગાડો અને લેખ અહીં લઈ આવો. એટલે જે કોટવાલ છે એને શું કહે છે કે જાઓ, આ જગડુસાની જે વખાર છે તે ખોલો અને એમાંથી જે લેખ લખેલો છે કે કોના નામે એ અનાજ છે તે લખેલું લઈ આવો. કોટવાલ, જેવી આજ્ઞા મહારાજ, અને જવાનું કરે છે, એટલે કે જવાની તૈયારી કરે છે. જગડુસા કહે છે, મહારાજ આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી, હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે, મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે, એટલે એમ કે તમારે કોટવાલજીને મોકલવાની જરૂર નથી, હમણાં જ મારા માણસોને મેં મોકલેલા છે તે લોકો હમણાં આવશે. એટલામાં હાથમાં તાંબા પત્રું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે, બધા તેની સામે જોઈ રહે છે, પહેલા એ રાજાને અને પછી જગડુસાને પગે લાગે છે અને પત્રું જગડુસાના હાથમાં મૂકે છે. જગડુસા એ પત્રું રાજાના હાથમાં મૂકે છે કે જે પેલા જગડુસાએ માણસને મોકલ્યો હતો તે માણસ આવે છે
અને પતરું લાવીને જગડુશાના હાથમાં આપે છે અને એ જગડુશા શું કરે છે તો એ પતરું પેલા રાજાના હાથમાં મૂકે છે. રાજા કહે છે આ જે લેખ છે? જગડુશા કહે છે હા મહારાજ, પંડિતજી પાસે વંચાવો. એટલે પછી પંડિતજીને આપે છે. રાજા કહે છે પંડિતજી લો આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડા દિલ પર ઉપરનો અને માથે પંડિત શાહી પગડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે. એટલે અહીંયા આગળ ચિત્રમાં પણ તમને દેખાય છે કે પંડિતજી પેલા ઊભા થઈ અને જે તાંબાના પતરા પર લેખ લખેલો હતો તે વાંચવા માટે પોતાના હાથમાં લે છે. પંડિત પતરું વાંચે છે. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ બાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. એટલે અહીંયા આગળ પત્રા પર લખેલું છે કે વખાર જગડુશાની છે, પણ એની અંદરનું અનાજ કોનું છે? તો જે ભૂખે મરતા ગરીબ લોકો છે તેની માટેનું છે. અને શું લખ્યું છે કે આ અનાજના માલિક જે ભૂખે મરતી પ્રજા છે એ છે. એના એક પણ દાણા પર જગડુશાનો હક નથી. આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે, એટલે એકદમ ચોંકી જાય છે. પછી કળવળતા બધા વાહ વાહ પોકારે છે. એટલે એકદમ પછી બધા જ જગડુશાની વાહ વાહ પોકારે છે. રાજા કહે છે વાહ જગડુશા વાહ. ઊભો થઈ જઈ જગડુશાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા ને કે અનાજ તમારું નથી. એટલે રાજા પેલા જગડુશાને ભેટી પડે છે અને કહે છે તમે તો એવું કહેતા હતા કે અનાજ તમારું નથી. જગડુશા કહે છે તો મારું છે, એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એકેય દાણો લેવાનો મને હક નથી. એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગડુશાને પગે લાગે છે. લેખ જગડુશાના હાથમાં મૂકે છે અને જગડુશા તે રાજાને સોંપે છે. રાજા પંડિતને આપે છે. પંડિત બીજો લેખ વાંચે છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ બાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. એટલે જેવું પહેલા તાંબાના પત્રા પર લખ્યું હતું એવું જ લખાણ આ બીજા પત્રમાં લખેલું છે. આખી સભા વાહ વાહ પોકારે છે. રાજા ફરી જગડુશાને ભેટી પડે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાની પેઠે તે પતરું પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે. તો અહીંયા નીચે એક ચિત્ર બતાવેલું છે જેમાં રાજા અને જગડુશા ભેટી પડેલા દેખાઈ રહ્યા છે. પંડિત કહે છે હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર જગડુશાની છે, પણ એના અનાજના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એટલે જેવું પહેલા પત્રા પર લખ્યું હતું એવી જ રીતે બીજા પત્રા પર ને આ ત્રીજા પત્રા પર પણ એ જ લખાણ લખેલું છે. રાજા બોલી ઉઠે છે વાહ 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 જગડુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં. એટલે રાજા પાછા જગડુશાને પૂછે છે કે આવી તમારી કેટલી વખારો છે. જગડુશા કહે છે 40 એક હશે મહારાજ. એટલે એમ કે કદાચ 40 તો હશે જ એમ. રાજા કહે છે 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. એટલે કે જો તમારી 40 વખારો છે તો હવે મારી પ્રજા પણ બચશે અને હું પણ આ પ્રજાને જોઈને ખુશ થઈશ. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. એટલે એમ કે તમારા જેવા આવા દાનવીર લોકો જ્યાં સુધી છે ત્યાં સુધી ગુજરાત રાજ્યને કશું જ થાય નહીં, આંચ ન આવી, એટલે કે કંઈ નુકસાન નહીં થાય. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પતરા લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જયનાથ પોકારે છે. કે ત્યાં આગળ વારાફરતી એક પછી એક માણસ આવે છે આવી રીતે તાંબાના પતરા પર લખેલા લખાણને લઈને, અને એને જોઈને આખી જે સભા હોય છે તે સભાના લોકો ખુશ થઈ જાય છે અને બધા જ એમનો જયનાથ પોકારે છે. આખી સભા બોલે છે ગુજરાતનો રાજા ઘણું જીવો. એટલે જે ગુજરાતના રાજા છે તે ઘણું જીવો, ગુજરાતનો સહસોદાગર ઘણું જીવો. એટલે કે જગડુશાની વાત કરી છે કે એ પણ ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. એટલે ગુજરાત રાજ્યને અમર રહેવાની વાત કરી છે અને પડદો પડે છે એટલે કે નાટક પૂરું થાય છે.
तो विद्यार्थी मित्रों हवे तमने आ पाठ समझाई गयो हसे। तो विद्यार्थी मित्रों तमने जो आ मारो वीडियो गम्यो होय तो प्लीज़ लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो। धन्यवाद।